તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા, જ્યાં કેશવબાગ નજીક અકસ્માતમાં યુવતી ઘાયલ થયાનો કેસ. યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં પહોંચીને રજૂઆત કરી છે. ઘટનાના 24 કલાક બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. પોલીસની કામગીરી સામે યુવતીના પરિવારે સવાલ પણ ઉઠાવ્યા છે. પોલીસ આરોપીને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા. કોલેજના સેમિનારમાં ભાગ લેવા જતી હતી ત્યારે અકસ્માત થયો હતો. 24 કલાક બાદ પણ યુવતીની સ્થિતિ હજુ પણ ગંભીર છે. તો અમદાવાદમાં કેશવબાગ નજીક જે અકસ્માત થયો હતો, અકસ્માતના 24 કલાક પણ થઈ ગયા, પરંતુ હાલ આરોપી પકડાયો નથી. તો બીજી તરફ યુવતીની હાલત પણ ગંભીર છે તેવામાં સવાલ ઉઠાવી રહ્યા છે. યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ હાલ તે વ્યક્તિને પકડી નથી શકી. 24 કલાકનો સમય થઈ ગયો છે. આરોપી કોણ છે એ બી અમને જણાવવામાં નથી આવ્યું. જ્યારે એ 5 મિનિટનું કામ છે, કારણ કે ગાડી પણ અહીંયા હાજર પડી છે. આરોપી કોણ છે એને પકડ્યો કેમ નથી, એ અંડરગ્રાઉન્ડ છે બહાર છે, અમને કોઈ જ માહિતી નથી એના વિશે. અમે લોકો અમારી જાતે પ્રાઇવેટ શોરૂમમાંથી ફૂટેજ લઈને આવ્યા છીએ, પણ એ લોકોએ એમની ફૂટેજ અમને બતાવી નથી. હવે એ અમારી જે ફૂટેજ છે એ બહુ દૂરનું વિઝન છે. એમની પાસે 360ની ફૂટેજ છે, પણ એ ફૂટેજ છે નથી અમને કંઈ જ કહેવામાં નથી આવતું. હજુ સુધી આરોપી આરોપી હજુ હાજર થયો નથી. તેને ત્વરિત પગલા અમને આગ્રહ કરવામાં આવ્યા છે અને વિનંતી કરવા આવ્યા છે પોલીસ સ્ટેશનની અંદર કે આરોપીને તત્કાલ એનો ઝડપી અને એને આરોપીને અહીંયા રજૂ કરો અને ત્વરિત એના